છે જ્યાં માણસ પાસે તમામ ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે નથી તો માત્ર સમય આજનો માણસ ઘડિયાળના કાંટે કદમ મિલાવી મિલાવી પોતાની આજીવિકા પાર પાડવા મથી રહ્યો છે ત્યારે આયોજન વગરનું કોઈ પણ કાર્ય અમીર ગરીબ મધ્યમ વર્ગ કોઈને પણ માટે અગવડતા ઊભી કરનારું બની રહે છે વળી સાંપ્રત સમય સ્પર્ધાની લપેટમાં પસાર થઈ રહ્યો છે ત્યારે દરેક સમય કામ પરિસ્થિતિનું અગાઉથી આયોજન કરીએ તો જ આજના સમયમાં સરળતાથી પાર પાડી શકીએ નહીંતર એક સાંતા તેર તૂટેની પરિસ્થિતિ સર્જાય છે જેમ કમોસમનું માવઠું ખેડૂતના એક વર્ષની મહેનત પર પાણી ફેરવી દે છે તેમ ક સમયે આવતા અને પાછા વિવિધ ડિમાન્ડ કરતા તિથિ વગરના અતિથિ તો ઘણી વાર ખરતણીની ડિમાન્ડ લઈ નાખે છે ખરેખર આ મહેમાનો પોતાના મોજને પૂરા કરવામાં બિચારા સામેવાળાની કેવી દુર્દશા થાય છે તેની લગી રહી ચિંતા હોતી નથી માંદગીમાં 2-5 રૂપિયાની મદદને બદલે અઠવાડિયાના ધામા નાખતા મંદીમાં 1000-2000ની મદદને બદલે બિનજરૂરી ખર્ચા કરાવતા અને બાળકોની પરીક્ષાના સમયે શાંતિને બદલે અશાંતિ ઊભી કરનારા આવા મહેમાનોનો ઉપદ્રવ આવો નિહાળીએ આ નાટક દ્વારા જેનું શીર્ષક છે તોબા આ મહેમાનો જેના મૂળ લેખક કિશોર માંકર દિગ્દર્શિકા અને સંપાદનકર્તા ગીતાબેન બળખા સ્વર સંગીત સેજલબેન ચાવડા સહાયકકર્તા પ્રજ્ઞાબેન ચાવડા તો તમારી સમક્ષ નાટક શરૂ થવા જઈ રહ્યું છે તોબા આ મહેમાનો છે
¡Suscríbete al canal!
બેસી જા મીના બેટા તું આવી જા દાદા મને વાંચવાનું છે એ પછી વાંચે પહેલા ભજન કર લે હાલ ઓ બેટા હા દાદાજી તમે સત્સંગમાં વઈ આવો ના દાદાજી મને રસોઈ બનાવવાની હા ભલે ભલે રસોઈ બનાવો તો હવે આપણે ભજન ચાલુ કરીએ બહુ દિવસથી સાંભળું નથી ઓ હલો પરીક્ષા અને બીજી બાજુ ચાર ચાર પાંચ પાંચ મહેમાનો આવીને અઠવાડિયા સુધી ઘરમાં ધામા નાખ્યા કરે છે એ હજી ઘણી નાની છે આમાં તે પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપે કે પછી આ મહેમાનો પર અને ઉપરથી એક આપણું ખોખા જેવું ઘર એમાં મહેમાનો આવીને રહ્યા કરે છે હવે આપણે મહેમાનો માટે જગ્યા કરી કે આપણા પોતા માટે હવે તમે જ કહો આમાં મીનાને ગુસ્સો ન આવે તો શું થાય કાયા સાચી છે બેન નાના મોડે પણ એક મોટી વાત કહો મારે તો પોતાનું પણ કામ કરવાનું અને આ બારનું પણ કામ કરવાનું અને આ તમારા મહેમાનો તો તોભાની તાણ છે ઘડી
ના મંગાવે અને હું ચા લઈને જાઉં તો એમ કહે છે કે પાણી જોઈએ છે અને હું જ્યારે પાણી લઈને જાઉં તો એમ કહે છે કે ચા જોઈએ છે અરે એમના છોકરાઓ તો જ્યાં જોઈએ ત્યાં આખા ઘરમાં બધે ખાવાનું ખાવાનું કરી દે છે અરે મારી મારા પોતાના છોકરાને સાચવવા કે તમારા મહેમાનને તોબા તોબા આવા મહેમાનોને તો જજમાન કહેવાય કે જમરાજ કંઈ ખબર જ નથી પડતી એ જ તો મોટી તકલીફ છે કોઈને સાચું માનવું જ નથી વર મરો કે કન્યા મરો વચ્ચે બ્રાહ્મણનું તરભાણું ભરો પછી ભલે ને બિચારા ઘર ઘરની ભીખ માંગી માંગીને પૂરું કરતા હોય એમને એની સાથે શું લેવા દેવા અને આમે એમને તો મફતનું ખાવા મળે એટલે જલતા જ હોય છે એકદમ સાચું કીધું હો બેન તમે અરે રીના બેટા આવ આવ નમસ્તે આંટી નમસ્તે અંકલ કેમ છો તું સારું છે એનો કહેવાનો અર્થ છે કે ઘરમાં થોડી શાંતિ
તો પરેશ એ પૂનામાં છે પૂનામાં ના ના ચાની મારી ડાયરી લઈને કેટલા બેનું સરનામ લખી લઈએ હા હા હમણાં જવાની વાત છે Yeah.
તો ક્યારેય આપણને કોઈ કહી નહીં શકે કે તો બા આ મહેમાનો છે.